नमस्कार। आज आंतरराष्ट्रीय महिला दिवस निमित्ते नारी शक्ति ने खूब खूब शुभेच्छाओं साथे दूरदर्शन समाचार में आपनो स्वागत छे। बपोरना बुलेटिन ना समाचारों में आज आंतरराष्ट्रीय महिला दिवस निमित्ते राष्ट्रपति प्रणब मुखर्जीए तमाम महिलाओं ने शुभकामना पाठवता जणाव्युं छे के आ दिवस की उजवणी करवाथी आपणने महिलाओं की सुरक्षा अने तेमना विकास माटेनी दिशामां आगळ वधवानो मार्ग अने महिलाओं ने प्रोत्साहित करवानी तक मळे छे। राष्ट्रपतिए वधुमां जणाव्युं के महिलाओं की सुरक्षा माटेना अनेक कायदा होवा छतां ते दिशामां हजी अनेक कामों करवाना बाकी छे। मात्र कायदाथी ज महिलाओंनुं आत्मसन्मान जळवातुं नथी। आपणे हजी ए साबित करवानुं बाकी छे के दरेक क्षेत्रे महिलाओंनी गरिमा अने तेमनुं सन्मान जळवाई रहे। प्रधानमंत्री नरेन्द्र मोदी आंतरराष्ट्रीय महिला दिन निमित्ते तमाम महिलाओं ने शुभकामना पाठवी महिलाओं में रहेला अदम्य साहस अने तेमणे विविध क्षेत्रे मेळवेली सिद्धिओनी ट्विटर उपर प्रशंसा करी हती। विविध योजनाओना माध्यमथी महिलाओना जीवन में सकारात्मक बदलाव लाववा सरकार प्रतिबद्ध होवानुं प्रधानमंत्रीए जणाव्युं हतुं। महिलाओंनुं स्वास्थ्य सुधारवाना हेतुथी देशभरमां 3 दिवसीय राष्ट्रव्यापी अभियान चलाववामां आवशे। આજથી શરૂ થતું આ અભિયાન 10 માર્ચ સુધી ચાલશે। કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે આજથી 3 દિવસ તમામ રાજ્યોની સરકારી હોસ્પિટલ્સ, જિલ્લા આરોગ્ય કેન્દ્ર અને તાલુકાના પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો ઉપરથી સગર્ભા મહિલાઓ સહિત અન્ય મહિલાઓની તપાસ અને સારવાર માટે વિશેષ શિબિરોનું આયોજન થયું છે। આ શિબિરોમાં મહિલાઓની તપાસ અને સારવાર મફત કરાશે। કેન્દ્રીય મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આજના દિવસે જનની સુરક્ષા યોજના અને જનની શિશુ સુરક્ષા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે। મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગાંધીનગરમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનનું રાજ્યવ્યાપી વિસ્તરણ કરાવ્યું હતું। માતા બહેનો મહિલાઓને જરૂરિયાતના સમયે તત્કાલીન મદદ સેવા માટે આ હેલ્પલાઇન અભયમ 181 રાજ્યના મહિલા બાળ કલ્યાણ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર, સુરતમાં આ હેલ્પલાઇનને મળેલી સફળતાને પગલે હવે રાજ્યવ્યાપી સેવા આ હેલ્પલાઇન અંતર્ગત શરૂ કરવામાં આવી છે। આ પ્રસંગે શ્રીમતી પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર મહિલાઓના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે। તેમણે ઉમેર્યું હતું કે 14 થી 16 માર્ચ દરમિયાન રાજ્યવ્યાપી આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવશે। સમારંભમાં મહિલા બાળ કલ્યાણ મંત્રી પ્રોફેસર વસુબેન ત્રિવેદી, ગૃહ રાજ્યમંત્રી શ્રી રજનીભાઈ પટેલ અને મહિલા આયોગ અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલિયા ઉપરાંત અગ્રણીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને જે કુપોષિત બાળકો છે એ કુપોષિત બાળકોની પણ ચકાસણી કરવામાં આવશે। આપણી પાસે NRHM નું ખૂબ મોટું ભંડોળ છે અને એટલા માટે આરોગ્ય વિભાગ, મહિલા બાળ કલ્યાણ વિભાગ અને શિક્ષણ વિભાગ એ ત્રણેય ભેગા મળીને આ બધાઓને જે તે સ્ટેજ ઉપર લાવે અને એમની ચકાસણી થાય। સેલને વધારે સક્રિય બનાવવા માટે આવશે અને એ જ્યાં સેલ છે એવા તમામ સેલ ઉપર દેખરેખ રાખી શકાય એ માટેની પણ વ્યવસ્થાઓ કરવામાં આવશે, જેથી કરીને કોઈ પણ દીકરી કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર 181 ઉપર તમે કરશો તો કોણે આ મેસેજ આપ્યા એ કોઈને નહીં ખબર પડે અને બહેનોને આપણે ઉપયોગી બની શકે। કહેતે કે ફૌજ મેં લડકિયાં કમ હૈ, મેં યે નહીં કહે રહી કે ફૌજ મેં લડકિયાં કમ હૈ, લડકિયાં કમ ઇસલિયે બીકોઝ લડકિયાં આતી નહીં હૈ, ઓર્ગેનાઇઝેશન આસ્કિંગ ફોર ધ પીપલ બટ યુ આર નોટ કમિંગ। તો યે મેં મેસેજ દેના ચાહુંગી કે મોકે બહોત હૈ બહાર, બટ ધ થિંગ ઇઝ રિક્વાયર્ડ કે આપ બહાર જાઈએ, મીન્સ આપ અપને જો કહેતે હૈ કે યુ હેવ ટુ ડિસાઇડ યોર એમ, આપકો અપના લક્ષ્ય ડિસાઇડ કરના હૈ, ધેન યુ હેવ ટુ વર્ક હાર્ડ ટુ અચીવ ઇટ। ક્રિકેટ આઈસીસી વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધાની ગ્રુપ એની એક મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમનો અફઘાનિસ્તાન સામે 6 વિકેટથી વિજય થયો છે। અફઘાનિસ્તાનની ટીમના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરતા ટીમ 47.4 ઓવરમાં 187 રને ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે 4 વિકેટ ગુમાવીને વિજય લક્ષ્યાંક સિદ્ધ કરી લીધો હતો। દરમિયાન ગ્રુપ એની બીજી એક મેચમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે મુકાબલો ચાલુ છે। પ્રથમ બેટિંગમાં ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે 9 વિકેટે 376 રન નોંધાવતા શ્રીલંકાને વિજય માટે 377 રનનો લક્ષ્યાંક મળ્યો છે। છેલ્લા સમાચાર મુજબ શ્રીલંકાએ 4 વિકેટે 212 રન કર્યા છે। આ સાથે બપોરનું સમાચાર બુલેટિન સમાપ્ત થયું। નમસ્કાર।